બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર પાસે આવેલી પાણીની કેનાલમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી. પ્રાંતિજના દલપુરમાં આવેલ કેનાલમાં કોઈ અજાણ્યા ઈસમ મૃતક હાલતમાં જણાઈ આવતા અહીંથી પસાર થતા કેટલાક લોકોએ ગામમાં જઈને ગામના સરપંચને જાણ કરી હતી અને સરપંચ દ્વારા આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરતા દલપુર બીટ જમાદાર દલજીભાઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પાણીની કેનાલમાં રહેલ અજાણ્યા ઈસમની લાશને પાણીની કેનાલમાંથી બહાર કાઢી હતી. તો પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ સહિત મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જીલ રાવર, જેલેશ ટીવી, પ્રાંતિજ. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય, હાલ રાજ્ય કક્ષાના મંત્રી. મિત્રો, આવનારું નવું વર્ષ, દિવાળી અને નવું વર્ષ આપના માટે, સર્વના માટે શુભદાયી લાભદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું અને સર્વેને મારા રામ રામ. મિત્રો, આપના બધાના વિશ્વાસથી છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે ત્યારે તમે બધા જે ભારતીય જનતા પાર્ટી ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો ગુજરાતમાં અને આખા દેશમાં લહેરાયો અને આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી ત્યારે મારી આપ સર્વને અપીલ કે આપણા લાડીલા વડાપ્રધાન માનને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં, અમારા ગુજરાત રાજ્યના માનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પટેલ સાહેબની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ગુજરાતમાં લહેરાય અને વધુમાં વધુ સીટો વિજય બને એ જે ભેટતા ભારત જય વંદે માતરમ. करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे सवेरा प्यार की सौगाते हूँ तारों की बराते हूँ दूरी की नाते हूँ बस मुलाकाते हूँ सबको यही देती संदेशा दीपावली गली गली बन के खुशी छाई रे रोशनी की चादर थोड़ी दीपावली करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे सवेरा प्यार की सौगाते हूँ तारों की बराते हूँ दूरी की नाते हूँ बस मुलाकात रात करे दूर अंधेरा दीप जले ऐसे लगे जैसे જય હિન્દ. આપણે સૌ દિવાળી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ. હિન્દુ ધર્મ મુજબ આપણા પવિત્ર તહેવારોનું પૂજન કરીએ. ખૂબ ઉત્સાહપૂર્વક આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી કરીએ તથા બજારની ખરીદીમાં ખૂબ જ જાગૃત બનીએ અને જ્યાં પણ છેતરામણી જેવું લાગતું હોય ત્યાં આપણે પ્રાંતિજ ખાતે ગ્રાહક હિત સુરક્ષા મંડળ ચાલી રહેલ છે તેનો સંપર્ક કરીએ. મંડળ દ્વારા આપને અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ગ્રાહકોનો અધિકારો, ગ્રાહકોને ન્યાય મળે તે માટે સતત કાર્ય કરી રહેલ છે. તો અમે આપણી સાથે છીએ. આપણે સૌ સાથે મળીને સારા તહેવારોની ઉજવણી કરીએ અને ખૂબ સારી રીતે આપણે રહીએ. આવા પવિત્ર તહેવારો નિમિત્તે તથા નવા વર્ષ નિમિત્તે પણ હું આપને ખૂબ જ જણાવું છું કે આપણે સૌ નવા વર્ષની ઉજવણી ખૂબ જ સારી રીતે કરીએ અને નવું વર્ષ આપનું સારું, સુખ સમૃદ્ધિવાળું, તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ
जय श्री राम, भारत माता की जय। लांजी शहर कांग्रेस माइनोरिटी समिति प्रमुख बनावला अहमद सईद मोहम्मद आसम हूँ। आवनार दिवाली तथा नवा वर्ष की शुभेच्छाओं लांजी शहर तथा तालुका नागरिकों तथा कांग्रेस कार्यकर्ताओं तथा जीएलएस टीवी ना तमाम दर्शकों ने शुभेच्छा पाठू छू। सबको यही देती सर्जन फाउंडेशन परिवार वती गणेश टीवी मध्यम थी आज सर्वे जाति धर्म ने आना नवा वर्ष में एडवांस में शुभेच्छाओं पाठव छू। साथ थोड़ी अमरी संस्था की जो बात करूँ तो सर्जन फाउंडेशन 2001 थी प्रांतिज और साबरकांठा जिला में कामगिरी करे है। प्रांतिज में शुरुआत में अमे शिक्षण में कामगिरी चालू करी एना पछी आरोग्य में कामगिरी करी छे अने बहनों एटले के महिला विकास की प्रवृत्ति करीए छे। एमां अमे जो बात करिए तो शिक्षण में अमे प्राथमिक शालाओं में लगभग 15 वर्ष सुधी बाळकों ने मोटिवेशन माटे बधी अलग अलग एक्टिविटी करी। प्रांतिज में महिलाना विकास माटे अमे एक जीवन कौशल्य तालीम केन्द्र अहींया शुरू करेल छे ज्यां बहनों ने पगभर थवाना हेतुसर विविध तालीमों जीवी के सीवण तालीम, ब्यूटी पार्लर तालीम, हेन्डीक्राफ्ट की तालीम आ बड़ी तालीमों आपी अने बहनों ने पगभर थवा प्रयत्न करीए छीए। ए सीवाय अमे साबरकांठा अने अरवली जिला में आँखनी जे पण दर्दीओ छे नेत्रना जे दर्दीओ एमना माटे अमे नेत्र निदान कैम्प करीए छीए। एटले के ऑक्टोबर थी लई अने फेब्रुआरी सुधी में अमे लगभग 22-25 कैम्प विनामूल्ये करीए छीए। आ कैम्प सीवाय पण अमे अमारुं जे प्रांतिजनुं अमारुं जे सेंटर छे त्यां अमे आजूबाजूना गामडाना जेटला पण नेत्रने लगती बीमारीओना जे व्यक्तिओ दर्दीओ जे छे एमने लाभ मळी रहे ए माटे प्रांतिज कार्ड खाते अमे दर रविवारे 9-12ना समय दरमियान आँखनी तपास माटेनुं एक नेत्र निदान केन्द्र शुरू करेल छे जेमां फक्त 40 रुपियाना राहत दरे अमे अहींया आँखनी तपास करीए छीए। राहत दरे चश्मा पण आपीए छीए अने जो मोतियाना दर्दी निकले तो एमनुं ऑपरेशन पण अमे विनामूल्ये कराई आपीए छीए। आ एक प्रांतिज साबरकांठा अने अरवल्लीनी मैं बात करी। आ बधा कामगीरी माटे जे अमारा प्रेरणारूप जे छे सर्जन फाउंडेशनना मेनेजिंग ट्रस्टी श्री बालचंद्रभाई आर शाह जेमना मार्गदर्शन हेठळ प्रांतिजनी कामगीरी तो सरस चाले छे सिवाय पण अमारुं शिहोली गांधीनगर जिल्लामां एक सेंटर चाले छे ત્યાં બાળકો 11-15 વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપીએ છીએ। એ સિવાય રામપુર વડલા એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ત્યાં અમારું આઈટીઆઈ ચાલે છે એમાં બાળકોને અમે વિવિધ પ્રકારની ત્યાં તાલીમો આપી પ્લેસમેન્ટ એટલે કે એ લોકોને જોબ સુધીની પણ અમે વ્યવસ્થા કરી છે। આ બંને જગ્યાએ બાળક પાસેથી રહેવા જમવા અને શિક્ષણ માટેનો એક પણ રૂપિયો ફી લેતા નથી અને ત્યાં બાળકને પકડવા માટેનો અત્યાર અમારી સંસ્થા સાથે કામગીરી ચલાવીએ છીએ। પાલનપુર અમારું એક સેન્ટર ચાલે છે ત્યાં પણ અમે આ રીતે આઈટી એટલે કે કોમ્પ્યુટરને લગતા કોર્સ ત્યાં ચલાવીએ છીએ। છેલ્લે ફરી એક વખત આવનારું નવું વર્ષ એટલે કે 2078નું આપણું જે વિક્રમ સંવતનું જે વર્ષ છે દરેક જાતિ ધર્મના લોકોને બધી જ રીતે ધન ધાન્ય ઐશ્વર્ય બધી રીતે સુખરૂપ નીવડે સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને દરેકને નવા વર્ષના એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યૂ ઈયર।